नमस्कार इंडिया न्यूज गुजरात में आपनुं स्वागत छे। समाचारनी शरूआत करीए तो सौथी पहेला महत्वना समाचार छे कि आ वर्षना अंतमां योजानारी गुजरात विधानसभानी चूंटणी माटे कोंग्रेस टिकिट वितरणमां युवानो अने महिलाओने प्राधान्य आपशे। आ साथे नवा चહેરાઓને પણ તક આપવામાં આવશે। કોંગ્રેસના રાજ્ય એકમના સ્ક્રીનિંગ કમિટીના પ્રમુખ રમેશ ચેનીથલ્લાએ મંગળવારે માહિતી આપી હતી। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ ગયા મહિને આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે 3 સભ્યોની સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી। ચેનીથલ્લાને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શિવાજી રાવ મોગે અને દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય જય કિશન તેના સભ્યો છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડોક્ટર રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સ્ક્રીનિંગ કમિટીના હોદ્દેદારો છે। રાહુલ ગાંધીએ સોમવારે અમદાવાદમાં બૂથ લેવલના કાર્યક્રમને સંબોધિત કર્યા હતા। ત્યારબાદ સાંજે સ્ક્રીનિંગ કમિટીના સભ્યોએ કોંગ્રેસની રાજ્ય ચૂંટણી સમિતિ સાથે સંયુક્ત બેઠક યોજી હતી, જેમાં રઘુ શર્મા અને જગદીશ ઠાકોર સહિત 39 સભ્યોએ ભાગ લીધો હતો। ચેનીથલ્લાએ મંગળવારે સ્ક્રીનિંગ કમિટીની બીજી બેઠક યોજી અને પહેલાં પત્રકારો સાથે વાતચીત કરીને એમણે કહ્યું કે આ વખતે અમે ટિકિટ વિતરણમાં નવા ચહેરા યુવાનો અને મહિલાઓને પ્રાથમિકતા આપીશું। આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અમારા ઉમેદવારોની યાદી પ્રભાવશાળી રહેશે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે સોમવારે યોજાયેલી સંયુક્ત બેઠકમાં એકબીજાનો પરિચય કરાવવાનો હતો અને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવા માટે લાગુ કરવાના વિવિધ માપદંડોની ચર્ચા કરવામાં આવી। તેમણે કહ્યું કે સ્ક્રીનિંગ કમિટી મંગળવારે ઉમેદવારોના નામ ફાઇનલ કરતા પહેલાં જમીનની સ્થિતિને સમજવા માટે દરેક વિધાનસભા બેઠકના વરિષ્ઠ નેતાઓ અને પાર્ટીના પ્રભારીઓને મળશે। 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતમાં થવાની છે। કોંગ્રેસ પાર્ટી સપ્ટેમ્બરના અંત સુધીમાં પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં 29 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે। સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી। મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસે ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો છે। જો કે કોંગ્રેસ જ પોતે તૂટેલી છે ત્યારે ભારત જોડો યાત્રા શરૂ કરી છે। શ્રી પરમદુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારક પર રાહુલ ગાંધીએ પ્રાર્થના સભામાં હાજરી આપ્યા બાદ યાત્રાનો પ્રારંભ કર્યો। કોંગ્રેસની આ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની છે, જેનું અંતર લગભગ 3,570 કિલોમીટરનું છે। આ યાત્રા લગભગ 5 મહિનામાં 12 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેશે। પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરે વર્ષ 1983માં કન્યાકુમારીથી નવી દિલ્હી રાજઘાટ સુધી પદયાત્રા કરી હતી। તે સમયે તેમણે કહ્યું હતું કે તેમની મુલાકાતનું લક્ષ્ય રાજકીય છે, પરંતુ પક્ષીય રાજકારણથી આગળ છે। બરાબર 39 વર્ષ બાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પણ આ જ શબ્દો સાથે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી। દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 129 લોકસભા બેઠકો છે। ગત લોકસભા ચૂંટણીમાં આ રાજ્યોમાં કોંગ્રેસને 28 બેઠકો મળી હતી, જ્યારે ભાજપ 29 બેઠકો જીતવામાં સફળ રહી હતી। એકલા કર્ણાટકમાંથી ભાજપને 25 બેઠકો મળી છે। રણનીતિકારોનું માનવું છે કે યાત્રા દ્વારા દક્ષિણ ભારતમાં પાર્ટી મજબૂત થશે। જો પાર્ટી દક્ષિણમાં સારું પ્રદર્શન કરશે તો સત્તા સુધી પહોંચવામાં સરળતા રહેશે। ભારત જોડો યાત્રા પહેલાં પણ રાહુલ ગાંધીએ ઘણી યાત્રાઓ કરી છે, પરંતુ તેમનો પ્રવાસ એક રાજ્ય પૂરતો મર્યાદિત હતો। એકલા ઉત્તરપ્રદેશમાં તેમણે ભટ્ટા, પરસોલ અને કિસાન યાત્રા કરી છે, પરંતુ અન્ય રાજકીય નેતાઓની જેમ તેમનો પ્રવાસ ચૂંટણીમાં જીત તરફ દોરી શક્યો ન હતો। ગુજરાતમાં રાહુલ ગાંધીની સદભાવના યાત્રા પણ પાર્ટીને સત્તા પર લઈ જવામાં નિષ્ફળ રહી। જો કે 2017ની ચૂંટણીમાં પાર્ટીની બેઠક અને વોટ શેરમાં વધારો થયો, તે જ સમયે પાર્ટી ભાજપને 99 બેઠક પર રોકવામાં સફળ રહી હતી। સાયરસ મિસ્ત્રીના મોત બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખેદ વ્યક્ત કર્યો હતો, સાથે જ નવા નિયમની પણ વાત કરી। રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના યુનિયન મિનિસ્ટરે ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય તે તમામ લોકો પર દંડ લગાવવાની યોજના બનાવી રહ્યું છે જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર મુસાફરી કરે છે। ગડકરીએ કહ્યું કે આગળ કે પાછળની સીટ પર બેઠા હોય તે તમામે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે। આ નિયમનું પાલન નહીં કરનારાઓ સામે દંડ વસૂલવામાં આવશે। ડ્રાઈવરની પાછલી સીટ પર બેઠેલો યાત્રી સીટ બેલ્ટ નહીં પહેરે તો દંડ થશે। પાછળની સીટમાં બેલ્ટ લગાવવા માટે ક્લિપની વ્યવસ્થા હશે। એવી પણ માહિતી મળી રહી છે કે સીટ પર બેઠેલી વ્યક્તિ જો સીટ બેલ્ટ નહીં પહેરે તો એલાર્મ વાગતો રહેશે। આ નવા નિયમ અંગે આગામી 3 દિવસમાં જાહેરનામું બહાર પડી શકે એવી શક્યતા છે। અમદાવાદમાં ઇન્ડિયા ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાય લોકો સીટ બેલ્ટ વગરના જોવા મળ્યા હતા, જેમને બેલ્ટના પહેરવાનું કારણ અલગ અલગ બહાના બતાવવા માંડ્યા હતા। તો કેટલાક વળી પોલીસવાળા પણ સીટ બેલ્ટ બાંધ્યા વગરના જોવા મળ્યા હતા અને સાથે સાથે તેનાથી કેટલાક ના તો કાચ પણ સંપૂર્ણપણે કાળા જોવા મળ્યા હતા। ત્યારે આ નવો નિયમ આવશે તેનું લોકો કેટલું પાલન કરશે તે જોવું રહ્યું। સાયરસ
मिस्त्री ना निधन ना बाद जे रीते भारतीय सरकार जे छे एक नवो कायदो लावा माटे जई रही छे, नवो कायदो विचारी रही छे लावा माटे, जेमां खास करीने अत्यारे पण जे कायदो छे के जेमां सीट बेल्ट बांधवो खूब फरजियात छे, તે કાયદાનું હજી સુધી લોકો એટલું સભાનતા પૂર્વે પાલન નથી કરતા, પરંતુ હવે જો તેઓ પાલન નહીં કરે તો ખૂબ મોટો દંડ તે લોકોએ ચૂકવવો પડશે, જેમાં હવે અત્યાર સુધીમાં ફક્ત જે ડ્રાઈવર હોય કે ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલ વ્યક્તિ હોય તેને સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત હતો, પરંતુ હવે જો પાછળની વ્યક્તિ જે બેઠેલા હોય તે લોકોએ પણ હવે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત થઈ ગયેલો છે, ત્યારે હવે આપણે અહીંયા જે આસપાસના જે સર્કલ ઉપર જે લોકો હોય છે અને તે લોકો સીટ બેલ્ટ બાંધે છે કે નહીં તે વિશે આપણે જે રિયાલિટી ચેક છે તે કરશું. તો આપણે હવે રિયાલિટી ચેક કરશું કે શું ખરેખર લોકો જે છે તે સીટ બેલ્ટ બાંધે છે કે નથી બાંધતા તે આપણે હવે તપાસ કરશું. આપ અહીંયા કેટલી ગાડીઓ ઊભી છે આપ જોઈ શકો છો. આ એક ભાઈ છે તેમને અહીંયા સીટ બેલ્ટ બાંધેલો છે આપ જોઈ શકો છો. વધારે પડતા જે લોકો હોય છે તે સીટ બેલ્ટ બાંધતા હોય છે, પરંતુ કેટલાક લોકો હજી પણ સીટ બેલ્ટ નથી બાંધતા હોતા તેવું જોવામાં આવે છે. આપ જોઈ શકો છો આ એક ભાઈ છે તેમને અહીંયા સીટ બેલ્ટ બાંધેલો નથી. શું નામ છે ભાઈ? શું નામ છે? પાર્થ પટેલ. સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો? સીટ બેલ્ટ બાંધી દઈએ. હા અરે ને બાંધ્યો કેમ નથી? રહી ગયું છે હજી, એટલે પણ કહી શકાય કે હજુ પણ જે કેટલાક લોકો છે હજુ પણ જે એક્સિડન્ટો જે થતા આવ્યા છે તેને લઈને હજુ તે લોકોમાં ક્યાંક ને ક્યાંક જે જાગૃતતા જે આવી જોઈએ તે હજુ સુધી આવી નથી, અને તેના કારણે લઈને જે સાયરસ મિસ્ત્રીનો જે કેસ જે થયો હતો તેવા અનેક પ્રકારના જે અકસ્માતો થતા હોય છે અને તેની અંદર લોકોના ભોગ લેવાતા હોય છે. એટલે કે જ્યારે સરકારે જ્યારે કાયદો બનાવેલો છે ડ્રાઈવરે કે ડ્રાઈવરની બાજુમાં બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે, ત્યારે હવે એક નવો નિયમ તેની અંદર ઉમેરો થવા જઈ રહ્યો છે, જેમાં ડ્રાઈવરને અને બાજુવાળા વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે જ અને હતો જ, પરંતુ હવે પાછળ બેઠેલી પણ જે વ્યક્તિઓ હોય તે લોકોએ પણ હવે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત થઈ ગયો છે, અને આનું દરેક લોકોએ જે છે તે પાલન કરવું જોઈએ. ઇન્ડિયા ન્યૂઝની પણ આપને અપીલ છે કે આપ જ્યારે પણ ડ્રાઈવ કરી રહ્યા છો ગાડી કે આપ કે મુસાફરી કરી રહ્યા છો બાજુમાં બેઠા છો પાછળની સીટમાં બેઠા છો તો સીટ બેલ્ટ જે છે તે અવશ્ય ચોક્કસથી બાંધો. અહીંયા બીજા પણ એક જે લોક છે તે અહીંયા ઉપસ્થિત છે. મેં સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો? અરે અત્યારે હાલ જ આવ્યો છું એમથી ગાડી સામાન લઈને નીકળ્યો ને એટલે. સીટ બેલ્ટ પ્રત્યે હજુ પણ લોકોમાં આપણે જોયું કે હજુ પણ લોકોમાં એટલી જાગૃતતા જે છે તે આવી નથી, તેના કારણે આ જે અકસ્માતનો જે દર છે મૃત્યુ દર છે તે પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે, અને તેના કારણે જ સરકાર જે છે આ એક નવો નિયમ બહાર લાવવા માટે જઈ રહી છે કે જેની અંદર સીટ બેલ્ટ પાછળની જે વ્યક્તિઓ બેઠેલી હોય તે લોકોએ પણ ફરજિયાત પહેરવો જરૂરી છે. ફાઇવ સીટર જો હોય તો ફાઇવ સીટરમાં તમામ લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે, જ્યારે સેવન સીટરની જો કાર હોય તો સેવન સીટરમાં જે ફેસ આગળની સાઈડ જેનો ફેસ રહેતો હોય તે તમામ લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા પોલીસ કર્મચારીએ મોડી રાત્રે પોતાના પરિવાર સાથે આપઘાત કર્યો. પોલીસ કર્મચારીનું નામ કુલદીપસિંહ યાદવ છે, જે વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો. તેમની પુત્રી માત્ર 3 વર્ષની હતી. આ ઘટનાની તપાસ સોલા પોલીસે હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં પારિવારિક ખટરાગ હોવાનું બહાર આવ્યું છે, પરંતુ અંદરખાનેથી સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેમાં ક્યાંક ગ્રેડ પેનો જે મામલો છે એ મામલે તેમણે આત્મહત્યા કરી હોય એવું શંકાનું કેન્દ્રબિંદુ ત્યાં પહોંચ્યું છે. બનાસકાંઠાના ડીસામાં હિન્દુ યુવતીને લવ જે હાથમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે. પાલનપુર પોલીસે આ કેસમાં અત્યાર સુધી માત્ર 2 આરોપીઓને પકડી શકી છે અને હજુ 3 આરોપીઓ ફરાર છે. ત્યારે ગૃહ મંત્રાલયે હવે આ મામલે પાલનપુર પોલીસ પાસેથી તપાસ લઈ એટીએસને સોંપી દીધી છે. ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતીને મુસ્લિમ યુવક દ્વારા ફસાવી યુવતીની માતા અને ભાઈનો ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની ખંડણી માગતા
તેના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના મામલે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો, જેના કારણે 3 દિવસ અગાઉ માળી સમાજ તેમજ હિન્દુ સંગઠનોએ સજ્જડ બંધ પાડી આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના રાજકીય નેતાઓ અને આગેવાનોએ પણ પરિવારને પરત સોંપી દેવા માટે વિધર્મીઓને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું। પરિવારને પાછો મેળવવા વિધર્મીઓએ ખંડણી માગતા પિતાએ કરેલી આત્મહત્યાના પ્રયાસ મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જે કેસમાં પાલનપુર પોલીસ અત્યાર સુધીમાં માત્ર 2 જ આરોપીઓને ઝડપી શકી હતી અને હજુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। તેમજ ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ આ પરિવારનો પણ હજુ સુધી કોઈ જ પત્તો મળ્યો નથી, જેથી હવે ગૃહ વિભાગે પાલનપુર પોલીસ પાસેથી તપાસ એટીએસને સોંપી છે। એટીએસને તપાસ સોંપતા હવે આ કેસમાં નવા તથ્યો બહાર આવે એવી પૂરેપૂરી શક્યતા છે અને આ મામલે ઝડપી તપાસ થાય અને કસૂરવાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી હિન્દુ સમાજના આગેવાનોની માગણી છે। આવકવેરા વિભાગે બુધવારે દેશભરના રાજ્યોમાં દરોડા પાડ્યા હતા। આઈટીએ દરોડા રાજકીય ફંડિંગ સંબંધિત મામલે પાડ્યા છે। અહેવાલ અનુસાર આઈટી ટીમો ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં પણ હાજર છે। એ સમયે રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર યાદવના 53 સ્થળો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે। રાજેન્દ્ર યાદવને શિક્ષણ સાથે જોડાયેલા ઘણા બિઝનેસ છે। અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા સતત ચાલુ રહ્યા છે। તાજેતરમાં ચિરીપાલ ગ્રુપ સહિતના ઠેકાણે આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો હતો। હવે ફરીવાર શિક્ષણ સંસ્થા પર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે। શહેરની સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ કેમ્પસમાં પહોંચી હતી, જેથી વિદ્યાર્થીઓને સ્ટાફને રજા આપીને પરત મોકલી દેવાયા હતા। એડમિશનના ટ્રાન્ઝેક્શન મામલે તપાસ કરાઈ રહી છે। તાજેતરમાં સિલ્વર ઓક યુનિવર્સિટીને માન્યતા મળી છે। માન્યતા મળતા જ અનેક નવા કોર્સ શરૂ કરીને સંખ્યાબંધ એડમિશન આપવામાં આવ્યા, જેને કારણે કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું। એના કારણે જ કેમ્પસમાં આવકવેરા વિભાગની ટીમ પહોંચી હોવાની શક્યતા છે। આગામી 24 સપ્ટેમ્બરે સિલ્વર ઓક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાવાનો છે। આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિત અનેક લોકો હાજર રહેવાના છે। જોકે સમારોહ પહેલાં જ આવકવેરા વિભાગના દરોડા પડતા આખી યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની ગઈ છે। હાલમાં કેમ્પસની આસપાસ વિદ્યાર્થીઓના ટોળે ટોળા જમા થયેલા જોવા મળે છે। આ ઉપરાંત અમદાવાદના અસારા વિસ્તારમાં ચમનપુરા સ્થિત ઘીવાળી ચાલીમાં ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ પ્રમુખ નટવરસિંહ ઠાકોરના નિવાસસ્થાને પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા। સવારે 5 વાગ્યાથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। આ દરોડા પાછળ પાર્ટીની રચના માટે ફંડ ક્યાંથી આવ્યું અને કોણે ફંડ આપ્યું તેની વ્યાપક તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ધનસુરા માર્કેટયાર્ડમાં કપાસની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે। આ વર્ષની કપાસની પ્રથમ આવક નોંધાઈ છે। કપાસની આવક થતાં વેપારીઓ તેમજ કર્મચારીઓએ કપાસના વધામણા કર્યા હતા। બુટાલ ગામના પ્રકાશ પટેલના કપાસની હરાજી બોલાઈ હતી। હરાજીમાં કપાસનો ભાવ માણે ₹2121 પડ્યો હતો, જેની ખરીદી ધનસુરા માર્કેટયાર્ડના વેપારી સીતારામ ટ્રેડિંગે કરી હતી। કપાસની આવકના શ્રી ગણેશ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દાહોદ જિલ્લામાં ફતેપુરા પંથકમાં લંપી વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો હતો। ફતેપુરા તાલુકાના સરસ્વા ગામે 11 પશુઓ લંપી વાયરસની ઝપેટમાં આવ્યા હતા। સરસ્વા ગામે લંપી વાયરસથી 1 ગાયનું મોત નિપજ્યું હતું। ગાયનું મોત થતાં પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો હતો। પશુપાલન વિભાગની નબળી કામગીરીથી પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો। લંપી વાયરસના લક્ષણો ધરાવતા પશુઓની તપાસ કરવાની પશુપાલકોની માંગ જોવા મળી હતી। હિંમતનગરની હાથમતી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। મગફળી કપાસના પાકને પાણીની જરૂરિયાત હોવાને લઈને પાણી છોડવામાં આવ્યું છે। હિંમતનગર તાલુકાના 5થી વધુ ગામોને તળાવમાં પાણી ભરવા માટે હાથમતી જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં સારા વરસાદને પગલે હાથમતી જળાશય ઓવરફ્લો થયો છે। સારા વરસાદને પગલે મોટાભાગના જળાશયોમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે એક તરફ નીતિશકુમાર વિપક્ષી છાવણીને એક કરવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપે પણ રણનીતિ તૈયાર કરી દીધી છે। મંગળવારે ભાજપના મુખ્યાલય ખાતે જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી।
અને એ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. ચર્ચામાં મહત્વનો મુદ્દો હતો એ 144 બેઠકો, જ્યાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ બહુ ઓછા માર્જિનથી હાર્યું. 2024ના લક્ષ્યાંક સાથે ભાજપે આ 144 બેઠક માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકોને જૂથોમાં વહેંચવામાં આવી છે, જેની જવાબદારી કેન્દ્રીય મંત્રીને સોંપવામાં આવી છે. વિપક્ષી છાવણીમાં જોરદાર ગતિવિધિઓ વચ્ચે ભાજપે 2024ની સામાન્ય ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે મંગળવારે ટોચના નેતાઓની મેગા બેઠક યોજાઈ હતી. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં ધ્યાન 144 બેઠકો પર હતું, જ્યાં પાર્ટી 2019માં ઓછા માર્જિનથી હારી ગઈ. એટલે કે આ બેઠકો પર ભાજપના ઉમેદવાર બીજા કે ત્રીજા નંબરે રહ્યા. સૂત્રોએ એમ પણ કહ્યું કે પાર્ટીને આશા છે કે આ બેઠકો પર કામ કરીને આગામી ચૂંટણીમાં આ બેઠકો પર કાબુ મેળવી શકાશે. ભાજપે 2019ની લોકસભામાં 543માંથી 303 બેઠકો જીતી હતી. દાયકાઓમાં પહેલીવાર કોઈ પાર્ટીને પોતાના દમ પર બહુમતી મળી હતી. બીજી તરફ વિપક્ષે 100થી વધુ બેઠકો જીતી હતી, જેમાંથી કોંગ્રેસને સૌથી વધુ 53 બેઠકો મળી હતી. સૂત્રોએ જણાવ્યું કે ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને અમિત શાહે દિલ્હીમાં એક બેઠકનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં દરેક કેન્દ્રીય મંત્રીને 3-4 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં મંત્રીઓએ અનેકવાર મતવિસ્તારોની મુલાકાત લીધી છે. જમીનની સમીક્ષા કરવા માટે અને જવાબોનું રેકોર્ડ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, જ્યાં કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સહિત અનેક વિગતો ભરવાની રહેશે. મંત્રીઓએ મતવિસ્તારમાં સરકારી યોજનાઓની સ્થિતિ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની કેટલીક યોજનાઓથી લોકોને ફાયદો થઈ રહ્યો છે તે પણ લખવાનું જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક બેઠક માટેની વ્યૂહરચના તેના પાયાના સ્તરની માહિતી પર આધારિત હશે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દિલ્હીના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ એક પછી એક વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે નીતિશ 2024માં પોતાને મોદીની બરાબરી પર લાવવાના ઇરાદાથી આ કવાયત કરી રહ્યા છે. જોકે નીતિશે પોતે વડાપ્રધાન બનવાનો ઇનકાર કર્યો છે અને સતત કહી રહ્યા છે કે તેઓ તેમનો ઉદ્દેશ માત્ર વિપક્ષને એક કરવાનો છે. પરંતુ જે રીતે નીતિશ પટનામાં પહેલાં લાલુને પછી કોંગ્રેસના રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને મળી રહ્યા છે, તેમના પરથી નીતિશના ઇરાદાનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ છે નથી. ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં વિપક્ષી નેતાઓ સાથે ઝડપી બેઠકો કરી નીતિશકુમારે તેમના નિવેદનને આગળ ધપાવ્યું છે. જોકે જો 2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને હટાવવાની હોય તો વિપક્ષોએ એક થવું પડશે. સોમવારે દિલ્હીથી નીકળતા સમયે તેઓ પ્રથમ આરજેડી વડા લાલુ યાદવને મળ્યા હતા. દિલ્હી પહોંચ્યા બાદ તેઓ રાહુલ ગાંધીને મળ્યા હતા. આ બતાવવાનો પ્રયાસ કર્યા વિના કોંગ્રેસનો વિરોધ પૂર્ણ થઈ શકે નહીં. પરંતુ આ દરમિયાન તેમણે એ અફવાઓને પણ નકારી કાઢી હતી કે તેઓ વડાપ્રધાનની રેસમાં નથી. નીતિશે કહ્યું કે તેઓ ન તો વડાપ્રધાન બનવાની રેસમાં છે અને ન બનવા માગે છે. તેમનો ઉદ્દેશ્ય માત્ર વિપક્ષને એક કરવાનો છે. મંગળવારે નવી દિલ્હીમાં સીપીઆઈએમના નેતા સીતારામ યેચુરીને મળ્યા પછી તરત જ નીતિશે પત્રકારો સમક્ષ પુનરોચ્ચાર કર્યો કે હું દાવેદાર નથી, હું ઈચ્છતો પણ નથી. સીતારામ યેચુરી સાથે નીતિશકુમારની મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વર્ષ 2019માં જ્યારે નીતિશે ભાજપ સાથે ગઠબંધન કર્યું ત્યારે યેચુરીએ કહ્યું હતું કે નીતિશ પીએમ પદના ઉમેદવાર બની શક્યા હોત, પરંતુ તેમણે ભાજપ સાથે જઈ વિપક્ષને દગો આપ્યો. નીતિશે કહ્યું કે ડાબેરી પક્ષો સાથે તેમના લાંબા સમયથી સંબંધ છે. તેઓ જ્યારે પણ દિલ્હી જાય છે ત્યારે ડાબેરી નેતાઓને મળે છે. નીતિશકુમાર પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ખુલ્લેઆમ કેમ નથી આવી રહ્યા? નિષ્ણાતોનું માનવું છે કે વડાપ્રધાન પદ ઉમેદવારને લઈને વિપક્ષમાં કોંગ્રેસ પાર્ટી એક નથી અને કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જુએ છે. સપાના વડા અખિલેશ યાદવે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલને કહ્યું છે કે વિપક્ષનો પીએમ ચહેરો યુપીનો હોવો જોઈએ. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીનો પોતાનો અભિપ્રાય છે. આ જ કારણ હતું કે ટીએમસીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનું ટાળ્યું હતું. સૂત્રો જણાવે છે કે નીતિશ હાલમાં વડાપ્રધાન પદના પ્રશ્નને ટાળી રહ્યા છે કારણ કે તેનાથી વિપક્ષની એકતાને નુકસાન થશે અને એકતા તો દૂર, વિઘટનની સ્થિતિ ફરી એક વખત ઊભી થઈ શકે છે, જે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ માટે જોખમી વિષય બની શકે છે. કોરોનાના સમયગાળા દરમિયાન ગરીબોને મદદ કરવા માટે સરકારે મફત રાશનનું વિતરણ કર્યું. તે જ સમયે કોઈ ગરીબ ભૂખ્યા ન સૂવે તેથી તેમને સસ્તા ભાવે રાશન આપવામાં આવે છે. આ દરમિયાન પંજાબના હોશિયારપુરનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગરીબી રેખા નીચેનું કાર્ડ લઈને એક વ્યક્તિ મર્સિડીઝમાંથી સસ્તું રાશન લેવા પહોંચે છે. તે મર્સિડીઝના થડમાં ઘઉંની બોરીઓ ભરે છે. બીએપીએલ કોટામાંથી પ્રતિ કિલો રૂપિયા 2ના ઘઉં મેળવી રહ્યા છે. જેણે પણ આ વિડીયો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો. સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે એક તરફ લોકોને ભૂખ સંતોષવા માટે ભોજન નથી મળી રહ્યું તો બીજી તરફ મર્સિડીઝમાં સસ્તા રાશનની બોરીઓ લાદવામાં આવી રહી છે.
આપણે જણાવી દઈએ કે બીપીએલ પરિવારોને ખૂબ જ સસ્તા દરે એટલે કે રૂપિયા 2 પ્રતિ કિલોના દરે રાશન આપવામાં આવે છે. જ્યારે મર્સિડીઝના વ્યક્તિને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ તેની કાર નથી. વ્યક્તિનું કહેવું છે કે જેની પાસે મર્સિડીઝ છે તે વિદેશમાં રહે છે અને કાર તેની જગ્યાએ પાર્ક કરેલી છે. તેણે કહ્યું કે આ ડીઝલ કાર છે તેથી તેને થોડા દિવસોમાં એકવાર સ્ટાર્ટ કરવી જરૂરી છે. આ વ્યક્તિની ઓળખ રમેશ સાની તરીકે થઈ છે. અહેવાલ અનુસાર રમેશે કહ્યું કે તે ગરીબ છે અને તેના બાળકો પણ સરકારી શાળામાં અભ્યાસ કરે છે. આપણે જણાવી દઈએ કે મર્સિડીઝનો નંબર પણ VVIP હતો. તે સમયે જ્યારે રાશનની દુકાનના માલિકના આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે સરકારનો આદેશ છે કે જેની પાસે બીપીએલ કાર્ડ છે તેને રાશન આપવું પડશે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પંજાબ સરકારે 1 ઓક્ટોબરથી લોટ અને દાળની ફ્રી ડિલિવરી કરવાની જાહેરાત કરી છે. લોકોના રાશન કાર્ડ પણ બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં ફ્રી સ્કીમને લઈને ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે મફત રેવડી દેશના પ્રામાણિક કરદાતાઓના નાણાંનો બગાડ કરે છે અને અર્થતંત્ર માટે સંકટ પણ સર્જી શકે. તેમની ટિપ્પણી સીધી આમ આદમી પાર્ટી માટે હતી. અરવિંદ કેજરીવાલ મફત યોજનાઓને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. દેશમાં નાના કદના ઘાતક ડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યા છે. જરૂર પડે થોડી જ મિનિટોમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં આતંકવાદીઓ અને તેમના કેમ્પોને નષ્ટ કરી દેશે. ઉદ્યોગની મદદથી સેનાએ નાના સશસ્ત્ર ડ્રોન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં આવા 475 ડ્રોનનું નિર્માણ અને ખરીદી કરવામાં આવશે. આ મલ્ટી રોટર ડ્રોન હશે જે 5 કિલો વજનના 1 કરતાં વધુ ઘાતક પેલોડ વહન કરવા સક્ષમ છે. સેનાના સૂત્રો જણાવ્યું કે સેનામાં સ્વોર્મ ડ્રોન સામેલ કર્યા બાદ હવે તમામ ધ્યાન સશસ્ત્ર ડ્રોન પર કરવામાં આવી રહ્યું છે. સેના વતી મેક ટુ પ્રોજેક્ટ હેઠળ ઉદ્યોગો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ 50% સ્વદેશી સામગ્રી સાથે મલ્ટી રોટર ડ્રોન તૈયાર કરે. આ ડ્રોન 3 કિલોમીટરની ઊંચાઈ સુધી સતત 3 કલાક સુધી ઉડી શકશે અને 50 કિલોમીટર દૂર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. તેનો અર્થ એ છે કે POKનો લગભગ આખો વિસ્તાર તેમના હેઠળ આવી જશે. મલ્ટી રોટર ડ્રોનમાં 1 કરતાં વધુ પેલોડ વહન કરવાની જગ્યા અને ક્ષમતા હોય છે. ભારત બાયોટેકની અનુનાસિક કોરોના રસીને ઇમરજન્સી ઉપયોગ માટે DCGIએ મંજૂરી આપી દીધી છે. આરોગ્યમંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાએ આ માહિતી આપી હતી. આ ભારતની પ્રથમ નાકની રસી હશે. એવું માનવામાં આવે છે કે તેનાથી ભારતમાં કોરોના સામેના યુદ્ધને નવી તાકાત મળશે. આપણે જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધીમાં 100 કરોડ કોવિડ રસીકરણને કરીને રેકોર્ડ બનાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે એક ટ્વીટમાં લખ્યું કે COVID-19 સામેની લડાઈમાં ભારતે મોટી છલાંગ લગાવી છે. ભારત બાયોટેકની અનુનાસિક કોરોના રસીને DCGIની મંજૂરી મળી ગઈ છે. તેમણે લખ્યું કે આ પછી આ દવા ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઇમરજન્સીની સ્થિતિમાં આપી શકાશે. સ્વાસ્થ્ય મંત્રીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે નાકની કોરોના રસી આવ્યા બાદ ભારત કોરોના મહામારીનો વધુ સારી રીતે સામનો કરી શકશે. ડૉક્ટર માંડવીયાએ લખ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે COVID-19 સામેની લડાઈમાં વિજ્ઞાન સંશોધન અને તેના સંસાધનોનો સારી રીતે ઉપયોગ કર્યો છે. આ વૈજ્ઞાનિક અભિગમ અને દરેકના પ્રયાસોથી ભારત કોરોનાને સંપૂર્ણ રીતે હરાવી શકશે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાતી ધડકન. નમસ્કાર.